नमस्ते, यूथ एज्युकेशन में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 12 आपणे यूनिट 3 જોતા હતા, આગળ થોડીક માહિતી જોઈ ગયા છે। હવે પાર્ટ 2 ને આપણે કન્ટિન્યુ કરે। પાર્ટ 2, ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ। डोंट वरी, हूँ आखी लाइन एक साथ गुजराती नहीं करूँ, एक एक शब्द नु करीश अने पछी आखी लाइन एक साथ। माइंड एटले के मन, इज रेशनल, रेशनल एटले के विवेकपूर्ण, अने इज एटले के छे, टेक्नोलॉजिकल एटले के तर्कबद्ध रीते विचारी शके एवं, पार्ट ऑफ यू एटले के तमारामानु जे मन छे ए विवेकपूर्ण अने तर्कबद्ध रीते તે વિચારી શકે તેવું છે। કે જે હેલ્પ્સ, મદદ કરશે યુ, તમને, ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ એટલે કે અનઇમોશનલ, બિનભાવાત્મક પસંદગી કરવામાં તે તમને મદદ કરશે। બિનભાવાત્મક એટલે કે ભાવ વગરનું, ભાવવાળું હોવું જરૂરી છે, પરંતુ આ બિનભાવાત્મક એટલે કેવા ભાવ, કે જે તમને અંદરથી નેગેટિવ બનાવે છે, જે તમને નેગેટિવ વિચારતા કરે છે, એવા ભાવોની પસંદગી ન કરવામાં તમને મદદરૂપ થશે। ટુ સ્ટોર, અને માહિતીનો સંગ્રહ કરશે, એન્ડ રિટ્રાઈવ, અને જે માહિતીને તમે ભૂલી ગયા છો એ માહિતીને પાછી મેળવવા માટે મન તમને મદદ કરશે। ઇન્ફોર્મેશન એટલે માહિતીને, એન્ડ ટુ ઓર્ડર, અને ક્રમમાં, એન્ડ કેલ્ક્યુલેટ, ક્રમમાં ગણતરી કરવા અથવા તો ક્રમમાં એની ચકાસણી કરવા માટે મન તમને મદદરૂપ થશે અથવા મદદ કરશે। ઇટ ઇઝ કાઉન્ટર પાર્ટ, અને તે એક સમાન ભાગ છે, કોનો, ટુ ધ ઇમોશન એટલે કે ઇમોશનનો એ અડધો ભાગ છે મન। અ ગુડ એક્ઝામ્પલ, એક સારું ઉદાહરણ છે ઓફ ધ ઇન્ટરેક્શન એટલે કે પ્રતિક્રિયા બિટવીન ની વચ્ચે, માઇન્ડ એન્ડ ઇમોશન, મન અને લાગણી વચ્ચેનું સારું ઉદાહરણ, મન અને લાગણી વચ્ચેની પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ એક્ઝામની નર્વસનેસ છે। એટલે કે એક્ઝામમાં જે તમે નર્વસ થાવ છો, એક્ઝામનું નર્વસ એ મન અને લાગણીની પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ છે। એનો મતલબ એમ થયો કે આ પેરેગ્રાફમાં એ તમને આ અનઇમોશનલ ચોઇસ બતાવવા માટે તમારી એક્ઝામનું એ ઉદાહરણ લેશે। જોઈએ ઉદાહરણ એનું, યોર, નેક્સ્ટમાં, યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા, હેઝ હેલ્પ, મદદ કરશે યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ, યુ રિટેન પાછું મેળવવા માટે, યુ હેવ રિવાઇઝ કે જે તમે સમજ્યા છો, જે તમે મેળવ્યું છે અથવા જે તમે જોયું છે, જે તમે જોયું છે સમજ્યા છો એ તમને પાછું મેળવવા માટે માનસિક ક્ષમતા મદદ કરશે। યુ નો યોર સ્ટફ, તમે જાણો છો, યોર સ્ટફ એટલે કે તમે જે મેળવ્યું છે, તમે જે જોયું છે, તમે જે સમજ્યું છે, તમારે શું કરવું છે, સ્ટફ એટલે કે શું કરવું છે અથવા તો જે જાણો છો એ કઈ જગ્યાએ તમારે લખવું છે, તમે જાણો છો તમારી ક્ષમતા, ટૂંકમાં અહીંયા હું એમ કહું અથવા તમારું કાર્ય। બટ, પરંતુ, વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે એક્ઝામ રૂમમાં જાઓ છો ત્યારે નર્વસ થઈ જાઓ છો અને એ નર્વસનેસમાં સ્ટાર્ટ ગેટિંગ શરૂ થઈ જાઓ છો ઇમોશનલ, લાગણીશીલ બનવાનું, ત્યારે તમે લાગણીશીલ બની જાઓ છો બાય એક્સપેક્ટિંગ એટલે કે વિચારીને, ડિફિકલ્ટીસ, મુશ્કેલીઓ, ઇમેજિન ફેલર, નિષ્ફળતાની કલ્પના અને મુશ્કેલીઓ વિશે વિચારીને તમે લાગણીશીલ બની જાઓ છો, અને આના કારણે ઓલ ઓફ સડન, અને આ બધામાં અચાનક, કેરફુલી એટલે કે તમે ધ્યાનથી અથવા સંભાળથી ભેગી કરેલી માહિતી ઇઝ નો લોંગર અવેલેબલ, વધારે સમય સુધી મનમાં રહેતી નથી, આ લાગણીને કારણે। કઈ લાગણી? નિષ્ફળતાની લાગણીને કારણે। ધેન યોર ઇમોશન, અને તમારી લાગણી, હેવ બેર એટલે કે રોકી દે છે, અને એ જે નિષ્ફળતાની અને મુશ્કેલીની જે લાગણી છે એ તમને રોકે છે શું કરવામાં, યોર ઇનર ઇન્ફોર્મેશન એટલે કે તમારી અંદરની માહિતી કે જે તમે સ્ટોર કરેલી છે, જે નેક્સ્ટ પેજમાં આપેલું છે, ઇન્ફોર્મેશન સ્ટોર
ભેગી કરેલી અંદરની માહિતીને બહાર કાઢતા રોકે છે તે લાગણીઓ. કઈ લાગણીઓ? જે તમે વિચારી રહ્યા છો નિષ્ફળતાની, મુશ્કેલીની. ધેન હવે સોલ્યુશન આપેલું છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ? શું તમે તમારી જાતને શોધી શકો છો? રિએક્ટિંગ, તો હવે વાક્ય પાછું ફરી જાય ગુજરાતી. શું તમે તમારી જાતની પ્રતિક્રિયાને શોધી શકો છો કે જે ફોલોઇંગ વે નીચે આપેલી છે? નીચે આપેલા રસ્તાઓમાંથી શું તમે તમારી જાતની પ્રતિક્રિયા શોધી શકો છો? મતલબમાં કોઈ ક્વેશ્ચન પૂછેલા છે અને એ ક્વેશ્ચનના તમારે હા અથવા નામાં જવાબ રાખવાના છે, લખવાના છે. અહીંયા સુધી આ પાઠને રાખે. જય હિન્દ, વંદે માતરમ.